આ બાજુ જામનગરમાં આયુર્વેદ અહીંયા રાજકોટમાં મારું એમ અને હવે અમારું આમાં આટકોટ પડી ગયો તમારે મેડિકલ કોલેજો હતી આ બધું યાદ રાખો તો ભૂલી જાઓ ચો લ્યા આ નવી પેઢી ને કેજો પાછું તો એમને તો ખબર જ નહીં હોય કે શું હાલ હતા કે મોસાળમાં જમણ હોય ને માં પીરસનારી હોય હવે આનો કઈ અર્થ સમજાવવો પડે ભાઈ ભાઈઓ ગરીબી અને ગરીબને પડતી તકલીફો એ મારે ચોપડીમાં નથી વાંચવી પડી ટીવીના પડદા પર નથી જોવું પડ્યું મને ખબર છે કે ગરીબમાં જિંદગી કેમ જીવાતી હોય છે બે હજાર ચૌદ પહેલા ગુજરાતમાં એવા અનેક પ્રોજેક્ટ હતા કે દિલ્હીમાં એવી સરકાર હતી કે અહીંથી પ્રોજેક્ટ જાય ને તો એમને પ્રોજેક્ટ નહોતો દેખાતો એમને અંદર મોદી જ દેખાય અને એવું મગજ ફટકે તરત જ કેન્સલ રિજેક્ટ કેન્સલ રિજેક્ટ બધા કામો તાળા મારી દીધા હતા કોઈ કારખાના નું ઉદઘાટન કરવા ગયા હોઈએ કોઈ બસ સ્ટેશન નું ઉદઘાટન કરવા ગયા હોય રેલવે સ્ટેશન નું ઉદઘાટન કરવા ગયા હોય તમારું બધું કામ આગળ વધે ખૂબ આગળ વધે ખૂબ લોકો પ્રવાસ કરે કારખાનામાં ઉત્પાદન ખૂબ સરસ થાય પણ હવે હોસ્પિટલમાં શું કેવું બોલો હવે હું તો એમ તો ના કહું ને કે ભરેલી રહે એટલે મેં ઉદઘાટન તો કર્યું છે પણ આપણે સમાજમાં એવી સ્વસ્થતા માટેનું વાતાવરણ બનાવીએ કે આ હોસ્પિટલ ખાલી ને ખાલી જ રહે કોઈને આવવું જ ન પડે અને જો સૌ સ્વસ્થ હોય તો ક્યારેય કોઈને આવવું ન પડે અને જો આવવું જ પડે તો પહેલા કરતા એ તમતમ તો થઈને ઘેર પાછો જાય આવું કામ આ હોસ્પિટલમાં થવાનું છે ત્યારે આપણા ગુજરાતમાં માત્ર ને માત્ર નવ મેડિકલ કોલેજો હતી આ બધું યાદ રાખો છો ભૂલી જાઓ છો લ્યા આ નવી પેઢીને ને કેજો પાછું નહીં તો એમને તો ખબર જ નહીં હોય કે શું હાલ હતા માત્ર નવ મેડિકલ કોલેજો અને ડોક્ટર બનવાની ઈચ્છા કેટલા બધાની હોય ત્યારે માંડ અગિયારસો બેઠકો હતી જેમાંથી ડોક્ટર માટે ભણી શકે આવડું મોટું ગુજરાત બે હજાર એક પહેલા અગિયારસો બેઠક અને તમને જાણીને આનંદ થશે ભાઈઓ કે આજે સરકારી અને પ્રાઇવેટ મેડિકલ કોલેજો મળીને ત્રીસ મેડિકલ કોલેજ એકલા ગુજરાતમાં છે સાચો ડબલ એન્જિનની સરકાર ડબલ લાભ તો હોય જ હોય કે ના હોય અને આપણા ગુજરાતવાળાને સમજાવવું પડે કે મોસાળમાં જમણ હોય ને માં પીરસનારી હોય હવે આનો કઈ અર્થ સમજાવવો પડે ભાઈ બે હજાર ચૌદ પહેલા ગુજરાતમાં એવા અનેક પ્રોજેક્ટ હતા કે દિલ્હીમાં એવી સરકાર હતી કે અહીંથી પ્રોજેક્ટ જાય ને તો એમને પ્રોજેક્ટ નહોતો દેખાતો એમને અંદર મોદી જ દેખાય અને એવું મગજ ફટકે તરત જ કેન્સલ રિજેક્ટ કેન્સલ રિજેક્ટ બધા કામો તાળા મારી દીધા હતા એટલી બધી ઉદાસીતા આપણી માં નર્મદા તમે વિચાર કરો આ નર્મદા માને રોકીને બેઠા હતા આ સરદાર સરોવર બાંધ બાંધવા માટે આપણે ઉપવાસ પર ઉતરવું પડ્યું હતું યાદ છે ને સાથીઓ અને ઉપવાસે રંગ લાયા કે સરદાર સરોવર બાંધ બની ગયો સૌની યોજના બની ગઈ અને નર્મદા માતા કચ્છ કાઠિયાવાડની ધરતી પર આવીને આપણું જીવન ઉગાડવા માંડી પડી માત્ર